અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામ ખાતે દીપડાએ ખેડૂત પર હુમલો કરતા ખેડૂતનું ઘટના સ્થળે મોત નિપજ્યાના બનાવ બાદ બગસરાના સાપર રોડ પર આવેલા એક ખેતરમાં કામ કરી રહેલા મજૂર પર માનવ બક્ષી દીપડાએ હુમલો કરી ઇજા પહોંચાડતા લોકોમાં ભારે ભય વ્યાપી જોવા પામ્યો છે. બગસરાના સાપર રોડ પર આવેલા એક ખેતરમાં પ્રકાશ બારીયા નામનો મજૂર કામ કરતો હતો તે વખતે દીપડાએ તેના પર હુમલો કરતા પ્રકાશને ઇજા પહોંચી હતી. જોકે આ ઘટના બાદ વન વિભાગ માનવ બક્ષી દીપડાને તાત્કાલિક પકડી પાડી પાંજરે પૂરી તેવી માંગ લોકોમાં ઉઠવા પામે છે. ક્યાં વિસ્તારમાં કામ કરો છો? બગસરા. શું થયું તમને? દીપડા હુમલો કર્યો. કઈ જગ્યાએ હુમલો કર્યો? ફરજા. ઠીક છે ઠીક છે. એટલે દીપડો તમે જોયો તો? હા જોયો. દીપડા આવ્યો. હા હા. બકાલ વણવા જતો તો નહીં. હા હા. હુમલો કર્યો. પછી દીપડો ત્યાં વીયો ગયો? હા. ઠીક ઠીક. પછી તમને અહીં કેવી રીતે લઈ આવ્યા? દવાખાને લાવ્યા છે. મારું નામ જયસુખભાઈ કરશનભાઈ માળવિયા. મારી વાડી સાપર અને બગસરાની સીમમાં છે. અવારનવાર મારા વાડીએ ખેત મજૂરને દીપડાએ હુમલો કરેલો છે. હું અત્યારે સિવિલમાં મજૂરને લઈને આવ્યો છું દવાખાને. જગદીશભાઈ લુણાગરિયા. અમારી ગોકુળની સીમની અંદર દીપડા અવારનવાર મજૂરને હેરાન કરતા હોય. સવારે ફોરેસ્ટર વિભાગને બોલાવેલ હોવા છતાં કાંઈ પણ કાર્યવાહી ન કરેલ હોય અને ફોરેસ્ટર વિભાગ આખું ફાફા મારતો હોય. સાંજે 6:30 અમારા મજૂર ઉપર હુમલો કરેલો હોય તો ફોરેસ્ટ ખાતું શું કરે છે એ કાંઈ સમજાતું નથી. તો તાત્કાલિક કલેક્ટરશ્રીને નમ્ર વિનંતી કે તાત્કાલિક આની ઉપર કાર્યવાહી કરે અને દિવસની લાઇટ કરે એવી હું 24 કલાકની અંદર બીજો બનાવ બનેલો હોય તો આપને જણાવવા માગું છું કે એની તાત્કાલિક કાર્યવાહી કરો.